स्टार्ट। हेलो एवरीवन, हूँ शाफिन लाकानी, प्रिंसिपल ज्ञान मंजरी विद्यापीठ महुआ। आ विडियो मार्फते आप लोगों ने आती काले जे साइक्लोथोन आयोजन करवा जा रहा छे तेना संदर्भे बधाने माहिती मिली रहे तो विडियो शेर करी रह्यो छूं। आप लोगों ने विनंती छे कि ध्यानथी आ संपूर्ण विडियो जोशो। भारत सरकार द्वारा लोकोनी तंदुरस्ती माटे घणा बधा कार्यक्रमनुं आयोजन करता होय छे અને તે કાર્યક્રમ પૈકી એક છે સાયક્લોથોન, જે ફિટ ઇન્ડિયા કેમ્પેઇંગ અંતર્ગત આયોજન કરવામાં આવે છે। જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા દ્વારા આ સાયક્લોથોનનું આયોજન આવતીકાલે 20 ડિસેમ્બર રવિવારના સવારના 6:30 વાગે પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે કરવાનું આયોજન કરવામાં આવેલ છે। સૌ પ્રથમ આ આયોજન માટે હું અમારા સ્કૂલના ટ્રસ્ટી સાહેબ શ્રી મનીષસર દેસાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના માર્ગદર્શન હેઠળ અમને આ આયોજન કરવાનો મોકો મળ્યો। જ્ઞાનમંજરી વિદ્યાપીઠ હંમેશા સામાજિક સેવા પ્રત્યે અગ્રેસર જ હોય છે। લોકડાઉન સમય દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે માસ્ક વિતરણ, અનાજ કીટ વિતરણ, શમશાનની સાફ સફાઈ, હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, ઘણી બધી આવી પ્રવૃત્તિઓ કરેલી છે। જ્ઞાનમંજરી વિદ્યાપીઠ શૈક્ષણિક કાર્યક્રમ સાથે સાથે સમાજ સેવાના કાર્યક્રમમાં પણ ખૂબ જ આગળ પડતી છે। હવે જ્યારે આ સાયક્લોથોનનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ તો જે પાર્ટિસિપેન્ટ છે એમને સંપૂર્ણ માહિતી મળી રહે તેના માટેનો આ વિડીયો અગત્યનો છે। સૌ પ્રથમ સૂચના, જે પાર્ટિસિપેન્ટ્સને સ્કૂલમાંથી એક ફોન આવેલો છે કે કોને ક્યાં સમયે આવવાનું છે। આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સનું આરામથી વ્યવસ્થિત રીતે પાલન કરી શકીએ, જેને જે સમય આપવામાં આવેલ છે એ સમયે જ હાજર રહેવું જેથી કરીને આપણે એકબીજાને કોઓપરેટ કરી શકીએ। પાર્ટિસિપેન્ટ છે ગાંધીબાગ ખાતે રજિસ્ટ્રેશન કાઉન્ટર કાઉન્ટર નંબર 1 માં પોતાનું નામ નોંધાવું અને ત્યાંથી એક પાસ મેળવ્યા બાદ કાઉન્ટર નંબર 2 કે જે પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે ત્યાં જમા કરાવવું। પાસ જમા કરાવવાથી આપ લોકોને ટી શર્ટ, માસ્ક અને કેપ આપવામાં આવશે। ખાસ ધ્યાન રાખશું, આપણે માસ્ક પહેલેથી લઈ અંત સુધી આપણે પહેરીને જ રાખીશું। આટલી વસ્તુ મેળવ્યા બાદ પાર્ટિસિપેન્ટ છે પોતાની સાયકલ લઈ ટ્રેક ઉપર જતા રહેવું। ટ્રેક ઉપર જ્યાં સુધી આપને ગ્રીન સિગ્નલ આપવામાં ન આવે ત્યાં સુધી પોતાનું સાયકલિંગનું કામ શરૂ કરવાનું નથી। ગ્રુપ વાઇઝ બધાને ગ્રીન સિગ્નલ આપ્યા બાદ લોકોએ પેવેલિયન ખાતેથી પોતાનું સાયકલિંગ શરૂ કરવાનું રહેશે। સૌ પ્રથમ સાયકલિંગ કરવા માટે ગાંધીબાગ પોલ નંબર 1, આગળ ખાદી બંદર, વાસી તળાવ, પોલીસ સ્ટેશન, એમ આખો રૂટ જે હવે પછી તમને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવશે એ મહુવાના તમામ વિસ્તારને આપણે આવરીને રૂટ બનાવેલ છે। આપણે જાણીએ છીએ આ સાયકલિંગ કરવાનો હેતુ ખૂબ મહત્વનો છે। પહેલો હેતુ એ છે કે લોકો સાયકલિંગ તરફ વળે અને પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખે। બીજો હેતુ એ છે કે જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે, પેટ્રોલ અને ડીઝલનું દહન વધુ થશે એમ પ્રદૂષણમાં વધારો થશે, તો સાયકલિંગ કરવાથી આપણે પણ પર્યાવરણની જાળવણીમાં કંઈક યોગદાન આપી શકશું। પાર્ટિસિપેન્ટ છે પોતાનો રૂટ આરામથી પૂર્ણ કરવાનો છે। સાયક્લોથોન કોઈ રેસ નથી, એવો કોઈ પહેલો, બીજો કે ત્રીજો નંબર આપવામાં નહીં આવે। જે પાર્ટિસિપેન્ટ સંપૂર્ણ રૂટ પૂરો કરશે એ બધાને સર્ટિફિકેટ આપવામાં આવશે, એટલે આરામથી વ્યવસ્થિત રીતે ધીમેથી સાયકલિંગ કરવાની અમારા તરફથી આપ લોકોને વિનંતી છે। પાર્ટિસિપેન્ટ જ્યારે રૂટ ખતમ કર્યા બાદ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે ફરી આવશે ત્યારે ત્યાં અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવેલા હશે, કાઉન્ટર નંબર 3, કાઉન્ટર નંબર 4, 5 અને 6। જે વ્યક્તિને રજિસ્ટ્રેશન વખતે જે નંબર આપવામાં આવેલો હશે એ નંબર જે કાઉન્ટર ખાતે લખેલો હોય એ કાઉન્ટરમાં જઈ પોતાનું સર્ટિફિકેટ ત્યાંથી મેળવી લેવું। આ રીતનું આખું સાયક્લોથોનનું આયોજન રહેશે। ખાસ સૂચના એ છે કે કોવિડ-19ના આ સમયમાં આપણે એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશું, માસ્ક ક્યારેય આપણે કાઢીશું નહીં, અને બને એટલું શાંતિથી કોઓપરેટથી આપને જે કંઈ ક્વેરી હોય ત્યાં સ્ટાફ મેમ્બર સાથે વાત કરી એને આપણે સોલ્વ કરીશું। સાયક્લોથોનનો હેતુ આપણો લોકોની તંદુરસ્તીમાં વધારો કરવાનો છે અને ફિટ ઇન્ડિયા અને ફિટ મહુવા સ્લોગનને લોકોમાં આમ કરવાનો છે।
આવતીકાલના આ પ્રોગ્રામ માટે સાયક્લોથોન માટે હું તમામ પાર્ટિસિપેન્ટને જ્ઞાનમંજરી વિદ્યાપીઠ તરફથી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ.